गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती तेमा कुहु पाठ्यपुस्तक में पाठ त्रण संखलानी बहन छीपली तेमा आगळना वीडियो में आपणे जोयुं के नजीकना अर्थवाळा वाक्यों सामे खरू करो। तो आपणे जोयुं के रक्षाबंधनना दिवसे शाळामां मेळो जाम्यो हतो। तो मेळो जाम्यो हतो एटले के भीड़, खूब ज भीड़ थई हती, है ने? तो आवा शब्दों एना नजीकना जे अर्थवाळा शब्दों होय ए तमारे शोधवाना हता, तो ए तमे शोधीने लखी दीधा छे। तो चालो विद्यार्थी मित्रों, आजे आपणे पाना नंबर 45 जोईशुं। 45 पाना नंबरमां जानकी कारीगर छे, तेनी वात मोटेथी वांचीए, है ने? तो आ जानकी छे, एनी आपणे वात सांभळीए के ए केवी कारीगर छे, है ने? तो चलो, मारू नाम जानकी छे, हूँ चौथा धोरणमां भणुं छुं। एक दिवस मैं दीवासळी अने पतंगना दोरा वडे कंईक नवं बनाववा विचार्युं। सौ प्रथम मैं 5 दीवासळी लीधी। एक दीवासळीनी ऊभी राखी तेनुं मों बने ते रीते काळो भाग छोड़ी दोरो लपेटवानी शुरुआत करी। अहींया तमे जोई शको छो के एक दीवासळी लई अने एनो काळो भाग ऊपर होय अने पछी लपेटवानुं शुरू कर्युं। पछी शुं कर्युं आपणे जोईए। बीजी 2 दीवासळीओनो काळो भाग काढी दरेकना 2 टुकड़ा जोड़ाई रहे ते रीते गळाथी बन्ने बाजु त्रिकोण बने तेम जोड़ी फरीथी दोरो लपेटवानुं शुरू कर्युं। खभो अने हाथ बने ते रीते बन्ने तरफ ऊपर नीचे वींटता होय तेम लच्छीनी जेम दोरो लपेट्यो। त्यारबाद बन्ने हाथ बहारनी तरफ रहे तेम अंदर दोरो वींट्यो। ऊभी सळीओनो थोड़ो भाग बाकी रहे त्या बीजी 2 सळीओनुं मों काढी गोठवी पग बनाव्या। तमे जोई शको छो के तेनो 2 हाथ बनाव्या आवी रीते अने नीचेनी 2 सळीओ गोठवीने पग पण बनाव्या, है ने? तेनी फरते दोरो वींटवानुं चालू राख्युं। कमर बने तेम गोळ दोरो वींटाड्या बाद बन्ने पगनी फरते फरीथी लच्छी वींटता होय તેમ દોરો લપેટ્યો। દોરાના છેડાને વડ ચઢાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધો। જાનકીએ શું બનાવ્યું તે ઓળખો। આવું રમકડું બનાવવા પહેલા શું કરશો તે વિચારો અને કહો। तो विद्यार्थी मित्रों, सरस मजानू आमा जे रमकड़ू आप्यू छे एवं सरस मजानू रमकड़ू तमारे बनावानू छे, है ने? तो आ रीते तमारे गांधीजी बने एवं रमकड़ू बनावानू छे, है ने? एनू तमे मोढ़ू पण तमे तमारी रीते बनावी शको छो। एक मिनिट माटे आँख बंद करी ने बेसो અને સૂચના મુજબ કરો। દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો। તો તમારે કહેવાનું છે કે દિવ્યેશની ઉજવણી જે શાળામાં એને કરી હતી ને એ કઈ રીતે કરી હતી એ તમારે અહીંયા કહેવાનું છે કે દિવ્યેશે મોતી, ચણોઠી, કારેલાના બી, લાકડાની સામગ્રી, રેશમી દોરો ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું શું બનાવ્યું હતું,
જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી, હે ને? રક્ષાબંધનના દિવસે દિવ્યેશ આ રાખડીઓનું શું કર્યું હતું? બોક્સમાં લાવીને બધાને આપી હતી, હે ને? પેલા વડ નીચે બેસીને. તો આ પ્રસંગ તમારે તમારી રીતે લખવાનો છે. બીજો પ્રશ્ન છે કે દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો, લખો. તો તમારે એની બહેન વિશે તમારે લખવાનું છે કે દિવ્યેશની ઢીંગલી જેવી 2 વર્ષની નાની બહેન હતી, હે ને? દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો હતો. તે થોડા જ સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશને પોતાની બહેન યાદ આવતી હતી, હે ને? તો તમારે આ પણ એના બહેન વિશે તમારે થોડું લખવાનું છે. દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. તો દિવ્યેશ તમારો મિત્ર છે અને તમારે તમારા ઘરે મહેમાન આવ્યા છે, તો તમારે એનો પરિચય આપવાનો છે. તો કઈ રીતે આપશો? કે દિવ્યેશ મારો મિત્ર છે, તે 9 વર્ષનો છે, તેના માતા પિતા ખૂબ ગરીબ છે, તે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ફુરસદના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે. તે સંયમી છે, તે ભણવામાં હોશિયાર છે, તે કેવો છે, કારીગર છે, હે ને? અવનવી વસ્તુઓ બનાવવામાં ખૂબ જ હોશિયાર છે, હે ને? તો એ અલગ અલગ ચીજ વસ્તુઓ સર્જન કરવામાં ખૂબ જ નિષ્ણાત છે. તો આ રીતે તમે રક્ષાબંધનની અમે ઉજવણી કરી, આ રીતે તમે મહેમાનને દિવ્યેશ વિશે વાત કરી શકો છો. 3-3ના જૂથમાં કામ કરો. પાઠના 2 ભાગ અહીં આપ્યા છે, તેમાંથી 1 ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો. તો અહીંયા તમને શું આપ્યું છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. પછી તમારે શું કરવાનું છે? ઘરે આનું નાટક ભજવવાનું છે, હે ને? રાખડીઓ ખરીદી, સૌ ખુશ ખુશાલ થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. પછી જે તમે કર્યું હોય બધું જ અહીંયા નાટકમાં ભજવવાનું છે. જે દિવ્યેશના જે આ નાટકમાં થયું ને, કલાકારની ઢીંગલીમાં, તો એ તમારે અહીંયા નાટક ભજવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 46 ઉપર શું આપ્યું છે? હા, ચાલો આપણે જોઈએ. અહીંયા દરેક શબ્દ આપ્યા છે, એમાં શું કરવાનું છે તમારે? બૂમ પાડીને બોલવાનું છે, હે ને? પછી વાત કરતા હોય એમ બોલવાનું છે. અને પછી ખાનગી વાત, જેમ કે ધીરેથી, હે ને? ધીરેથી ખાનગી વાત કેવી રીતે કરીએ આપણે? ધીરેથી. તો આ રીતે 3 રીતે આ બોલવાનું છે. અને તમારી નોટબુકમાં 1 વખત સુંદર અક્ષરે લખવાનું છે. તો ચાલો હું તમને એક ઉદાહરણ સમજાવી દઉં, હે ને? તો હું ધીંગા મસ્તીનું સમજાવું, બરાબર? તો આ તમારે કરવાનું છે, આ રીતે 3 વાર બોલવાનું છે, ધીંગા મસ્તી, બૂમ પાડીને, હે ને? પછી વાત કરતા હોય, ધીંગા મસ્તી તમે બધાએ લીધી, હે ને? તો ધીંગા મસ્તી શબ્દ આવી ગયો. અને પછી ખાનગી રીતે, એટલે કે ધીરેથી, ધીંગા મસ્તી. તો તમને ખબર પડી ગઈ ને? તો આ રીતે 3 વખત તમારે બોલવાનું છે અને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને તાળી પાડવી ગમે છે ને? હા, તો અહીંયા જેટલી તાળી તેટલા અક્ષર. જેમ કે 1 તાળી હોય તો હું, તે, મેં, જે, હે, છે, છું, શું, તું, આવા શબ્દો આવે ત્યારે 1 તાળી પાડવાની છે. 2 તાળી માટે મારું, મારી, તમે, સારું અને ફર્યા. તો
આવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અને ત્રણ તાળી માટે સવાર, બપોર, જયંત, જમાડે, કૂદીને, તો આવા શબ્દોનો ઉપયોગ કરીએ ત્યારે ત્રણ તાળી પાડવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આ શબ્દો બોલાવું. ચાલો, મારું નામ માનસી છે. તો તમને ખબર પડી ગઈ ને કેટલી તાળી પાડવાની છે. તો ચાલો, મારું નામ માનસી છે. તો આ રીતે તમારે પણ આ ગેમ રમવાની છે, હે ને? હા, તો તમારા મિત્રો જોડે આ રમજો કે કોઈ એક વાક્ય બોલશે, હે ને, અને તમારે તાળી પાડવાની છે, તો ખૂબ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાના નંબર 47 જોઈશું. એમાં શું આપ્યું છે કે આ શબ્દો કયા કુટુંબના છે. જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો, તેમને યોગ્ય ખાનામાં લખો, તેમાંથી તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શબ્દો આપ્યા છે, એ તમારે એનું યોગ્ય કુટુંબ કયું છે એ તમારે શોધવાનું છે અને લખવાનું છે, હે ને? જેમ કે ફળ, તો આમાંથી જેટલા ફળ હોય એ બધા જ તમારે અહીંયા લખવાના છે. પછી શું છે, શાકભાજી, તો જેટલી શાકભાજી અહીંયા આપેલી છે એ બધી જ અહીંયા લખવાની છે. હવે વૃક્ષ છે, તો વૃક્ષ કેટલા છે એ તમારે અહીંયા લખવાના છે. હવે છોડ, તો છોડ પણ તમારે શોધવાના છે. અને ઘાસ, તો આમાંથી કેટલા ઘાસ છે એ પણ તમારે અહીંયા શોધીને લખવાના છે. તો ચાલો હું તમને એક ઉદાહરણ સમજાવી દઉં. જેમ કે ફળ, તો નાસપાતી, હે ને? તો નાસપાતી, તો એનો નંબર કેટલા છે, 4. તો એના અક્ષરો કેટલા છે એ પણ તમારે અહીંયા ગણીને લખવાના છે, બરાબર? આમાં 4 અક્ષર છે, જેમ કે 1, 2, 3 અને 4, તો અહીંયા લખવાના છે. પછી શું છે, શાક, તો અહીંયા બીજા નંબરે શું આપ્યું છે, તુર્યું, તો અહીંયા તુર્યું ક્યાં આવશે, શાકમાં, તો અહીંયા તમારે તુર્યું લખી દેવાનું છે. અને એના કેટલા અંક છે, હા, 3 અક્ષર છે, તો અહીંયા તમારે 3 કરી દેવાનું છે. પછી શું છે, અશોક, તો અશોક શું છે, વૃક્ષ છે, તો અહીંયા તમારે અશોક લખવાનું છે. અશોક કેટલા અક્ષર છે, 3. પછી શું છે, કેળ આપ્યું છે, હે ને? તો કેળ એ છોડ કહેવાય, એટલે કેળ અહીંયા લખી અને 2 અક્ષર લખી દેવાના છે. હવે શું છે, હું તમને ઘાસ શોધીને બતાવું, હે ને? તો શું આવશે એમાં, રચકો, હે ને? રચકો, તો રચકો એ ઘાસ છે, આ રહ્યું. હવે જેટલા તમે અક્ષરો લખી દો ને એની નીચે તમારે લીટી કરી દેવાની છે, બરાબર? એટલે જેથી કરીને તમને ખબર પડી જાય કે આટલા અક્ષરો મેં લખી દીધા છે. અને પછી જે બાકી હોય એ બધા તમારે ક્રમ મુજબ લખવાના છે, હે ને? હવે શું કીધું છે, હા, તમને આ ખાનામાંથી શું કીધું છે, તમને ગમતા અક્ષરની સંખ્યા ગણીને લખો. તમને આમાંથી શું ભાવે છે વધારે, નાશપતી, હે ને? તો તમને જે ભાવતું હોય કે જે ગમતું હોય એની સંખ્યા તમારે અહીંયા 12 લખી દેવાની છે. જેમ કે મને નાશપતી ભાવે છે, તો હું અહીંયા 4 નંબર લખીશ. તો તમારે પણ મને ગમતું એક ખાનું બનાવી દેજો,
મને ગમતો શબ્દ હે ને, તો મને નાશપતિ શબ્દ ગમે છે. તો આ રીતે તમારે ગમતો શબ્દ હો લખી શકો છો, ગમતી વસ્તુ લખી શકો છો, હે ને. કોઈ વૃક્ષ કે કોઈ શાકભાજી ગમતી હોય તો પણ એ પણ લખી શકો છો. તો આ રીતે તમને મનગમતી કોઈ પણ મનગમતો અક્ષર હે ને અને એની સંખ્યા લખવાની છે. તો તમારે નાશપતિ હોય તો નાશપતિ લખી અને તમારે ચાર નંબર લખી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપણે જોઈએ કે કુટુંબનું ન હોય તેવા શબ્દો કયા, તેના ફરતે વર્તુળ કરો હે ને. તો જેમ કે સ્કૂટર, બસ, વિમાન અને સાયકલ આ બધા એક જ કુટુંબના કહેવાય હે ને, જેમ કે બધા વાહનો કહેવાય હે ને, અને ટેબલ વાહન કહેવાય ના કહેવાય હે ને. તો એના ફરતે શું કરવાનું છે, તમારે વર્તુળ કરવાનું છે હે ને. હા, તો આ રીતે વર્તુળ કરવાનું અને એના અક્ષરો પણ લખવાના. જેમ કે સ્કૂટર તો ત્રણ, બસ તો બે, વિમાન તો એના અક્ષર કેટલા, ત્રણ, ટેબલ તો આવશે જ નહીં ને, હા એના કુટુંબનું નથી, અને સાયકલ તો એના અક્ષર કેટલા, ચાર હે ને. તો પેલું વર્તુળ જે કરો છો ને એમાં અહીંયા તમારે શું કરવાનું છે, હા ઝીરો કરવાનું છે, બરાબર. તો આ રીતે બીજા પણ તમારે વર્તુળ શોધવાના છે. તો એક ઉદાહરણ તમને સમજાવી દઉં. જેમ કે દીપડો, વાઘ, સિંહ, ડુક્કર અને જીરાફ, તો આ બધા જંગલી પ્રાણીઓ છે અને ડુક્કર એ જંગલી પ્રાણી કહેવાય નહીં, એટલે એની ફરતે વર્તુળ કરી દો અને એની સંખ્યા પણ લખી દો. ચલો, દીપડાની સંખ્યા કેટલી છે, ત્રણ, બે, બે, ઝીરો અને ત્રણ. તો આ રીતે તમારે પણ બીજા શબ્દો પૂર્ણ કરવાના છે.